नमस्कार दर्शक मित्रों, निर्माण न्यूज ना खास कार्यक्रम टू ध पॉइंट में आपनो स्वागत है। दर्शक मित्रों, आप जानो छो कि टू ध पॉइंट कार्यक्रम हो एटले रोजी रोज नवा नवा मुद्दा अने नवा नवा टॉपिक पर आज कार्यक्रम में चर्चा विचारणा करवामां आवती होय छे। रोजी रोज नवा नवा गेस्ट साथे आ चर्चा थती होय छे। आजनी जो बात करवामां आवे तो आज विश्व शिक्षक दिवस छे। विश्वनी जो बात करवामां आवे तो विश्वना 100 देशों में आनी उजवणी छे ते करवामां आवी रही छे। भारत में पण आनी उजवणी करवामां आवी रही छे ने थई पण रही छे। अलग अलग स्कूलों की बात होय, अलग अलग कॉलेज की बात होय, त्यां आ उजवणी छे ते खूब रंगे चंगे करवामां आवी रही छे। परंतु सौथी महत्वनी बाबत अहींया ए छे, अत्यारना समयनो समयगाळो अने पहेलाना समयनो समयगाळो केटलो फरक जोवा मळी रह्यो छे। आजना दिवसनुं महत्व जाणवुं छे, केटलुं परिवर्तन आव्युं छे। साथे साथे जो वात करवामां आवे, आ दिवसनी आ वखतनी थीम शुं राखवामां आवी छे, अने खास करीने जो वात करीए आजना दिवसनुं महत्व केटलुं रहेलुं छे एनी विस्तृतमां चर्चा करवी छे। अने चर्चा करवा माटे भरत मवड़िया जोड़ाया छे, आपनुं स्वागत छे। साथे जे प्रशांत पिल्लई जोड़ाया छे, आपनुं स्वागत छे। आप बंने शिक्षणविदनुं आपनुं स्वागत छे। भरतभाई, इंट्रोडक्शनमां मैं जणाव्युं ए प्रमाणे कि जे प्रमाणे विश्व शिक्षक दिवसनी उजवणी भारतमां तो थई रही छे, गुजरातमां पण थई रही छे, गुजरातनी अलग अलग शाळाओमां पण थई रही छे। पहेला तो ए जणावो कि आ दिवसनी उजवणी आजे ज केम, विशेष महत्व आजना दिवसनुं शुं छे विश्व शिक्षक दिवस निमित્તે? ગુડ ઇવનિંગ, નમસ્કાર બધાને. 1966 સાલની અંદર ઇન્ટરનેશનલ લેબલ ઓર્ગેનાઇઝેશન અને યુનેસ્કો દ્વારા ભેગા મળીને એક ડેક્લેરેશન કરવામાં આવ્યું હતું, અને એ ડેક્લેરેશનને અનુસરી અને વર્ષો વર્ષ આ પ્રકારનો વિશ્વ શિક્ષક દિવસ, ઇન્ટરનેશનલ ડે ઓફ ટીચર્સ, આ ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની જે થીમ છે એ થીમ છે ધ ટીચર્સ વી નીડ ફોર એજ્યુકેશન વી વોન્ટ, the global imperative to reverse the teacher shortage. 1966 ની અંદર જે મુદ્દાઓ ચર્ચાયેલા કે શિક્ષકોના સિદ્ધિ અને યોગદાન વિશે આ દર વર્ષે ચર્ચા થવી જોઈએ, અને સાથે સાથે એમના અધિકારો એ બાબતે પણ ચર્ચા થવી જોઈએ, એનું કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ કઈ રીતના થઈ શકે, એ આ ત્રણ હેતુઓ સાથે ઇન્ટરનેશનલ ટીચર્સ ડે નું ડિક્લેરેશન કરવામાં આવેલું. આજે પણ પ્રવર્તમાન સ્થિતિની અંદર આ બધા જ મુદ્દા એટલા જ ઉપયુક્ત છે. ધ ટીચર્સ વી નીડ ફોર એજ્યુકેશન વી વોન્ટ, આપણે પ્રકારનું એજ્યુકેશન જોઈએ છે, પણ એના માટેના શિક્ષકો એ આપણે કઈ રીતના લાવી શકીએ, આ સિસ્ટમની અંદર આપણે કઈ રીતના એ શિક્ષકો ઊભા થઈ શકે, રહી શકે, અને ટીચર્સની જે એક શોર્ટેજ છે, પિલ્લાઈ સર પણ આના ઉપર ખૂબ સારી રીતના વાત કરી શકે કે શિક્ષકો મળવા એ ઘણી વખત સહેલા હોય છે, પણ સારા શિક્ષક મળવા એ ખૂબ અઘરા છે. તો આ ટીચર્સની શોર્ટેજ ઉપર ઇન્ટરનેશનલી ગ્લોબલી અત્યારના ચર્ચા થઈ રહી છે. સારા શિક્ષકની અછત એ 1966 પણ હતી અને 2023 પણ છે, અને આ એડ્રેસ કરવા માટે થઈને આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ચંદભાઈ, આપની પાસે આવવા માંગીશ. જનરલી જો વાત કરવામાં આવે તો ખૂબ જ રંગે ચંગે આની ઉજવણી છે, અને ઉજવણીનો હેતુ પણ ભરતભાઈએ કહ્યો, પરંતુ મારે જાપાનની ખાસ વાત કરવી છે. જનરલી તમે વાત કરું જાપાનની, તો જાપાનમાં કોઈ બી વ્યક્તિ એમ પૂછે કે ભાઈ તમારે લગ્ન, કે ઇન્ડિયાની જો વાત કરીએ અને જાપાનની પણ જો વાત કરીએ, જાપાનમાં કોઈ બી વ્યક્તિને જો પૂછવામાં આવે કે ભાઈ તારે લગ્ન કરવા છે, છોકરીને એમ પૂછવામાં આવે કે ભાઈ તારે લગ્ન કરવા છે તો ક્યાં કરવા છે, તો એ જાપાનના છોકરા જોડે જ કરશે. કારણ એ છે, કારણ કે ત્યાં શિક્ષણનું સ્તર સારું છે, સુવિધાઓ સારી છે, વ્યવસ્થાઓ મહત્તમ જોવા મળી રહી છે. ઇન્ડિયાની જો વાત કરવામાં આવે, ઇન્ડિયામાં એવું ક્યાંય છે જ નહીં. જો ગવર્મેન્ટ શિક્ષકોનો પગાર સારો છે, પરંતુ પ્રાઇવેટ શિક્ષકોની વાત કરવામાં આવે તો એમનું પગાર ધોરણ ક્યાંક ને ક્યાંક નીચું જોવા મળી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક જે હાલાકીનો સામનો લોકો છે તે કરી રહ્યા છે. જાપાનનું શિક્ષણ, અહીંનું શિક્ષણ કઈ રીતે સરખાવો છો તમે? નમસ્કાર. જ્યાં સુધી આપણે જાપાનની વાત કરીએ તો જે રીતે તમે કીધું, નેચરલી જાપાન, જાપાનીઝ એજ્યુકેશનનું સ્તર ઉચ્ચ કોટીનું છે, અને એમનું જે બેઝિકલી જે સ્ટ્રક્ચર છે એજ્યુકેશનનું, એક એવું સ્ટ્રક્ચર છે જ્યાં નોલેજથી આગળ જેને એક એપ્ટિટ્યુડ સ્ટુડન્ટ્સમાં ઉત્પન્ન કરવું, અને એ નોલેજ અને એપ્ટિટ્યુડના
પ્રાયોગિક જીવનમાં પ્રેક્ટિકલ લાઈફમાં એનો ઉપયોગ થઈ શકે એટલે એમનું એજ્યુકેશન સિસ્ટમનું ફોકસ એ છે. અનફોર્ચ્યુનેટલી અહીંયા ભારતમાં મોટા ભાગે ખાસ કરીને સ્કૂલ્સ એજ્યુકેશન નોલેજ ટ્રાન્સમિશન સુધી જ સીમિત છે, જ્યાં નોલેજ બેઝડ છે અથવા ઇન્ફોર્મેશન બેઝડ વધારે છે. અત્યારે આપણે વાત કરીએ તો આપણે અહીંયા એજ્યુકેશન સિસ્ટમની જે આખી જે સિસ્ટમ છે એ એ સમય માટે બનાવ્યું હતું જ્યારે ઇન્ફોર્મેશન હતા એટલે અભાવ હતા, ત્યારે એ સમય એજ્યુકેશન સિસ્ટમનું આખું આખું એજ્યુકેશન સિસ્ટમ, અત્યારનું એજ્યુકેશન સિસ્ટમ આપણે જોવા જઈએ તો અત્યારનું એજ્યુકેશન સિસ્ટમનું જે ડિઝાઇન છે એ ડિઝાઇન એક એવા સમય માટે બનાવ્યું હતું જ્યારે ઇન્ફોર્મેશન સ્કેર્સ હતા એટલે ઇન્ફોર્મેશનનો અભાવ હતો. પણ આજની સમયમાં એ આખું આપણું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે અને અત્યારે ઇન્ફોર્મેશનનું કોઈ અભાવ નથી. ઇન્ફોર્મેશનનું ઇનફેક્ટ દેર ઇઝ ઓવરલોડ ઓફ ઇન્ફોર્મેશન. આપણે એટલે એ અત્યારના એજ્યુકેશન સિસ્ટમ માટે જે જૂનું એજ્યુકેશન જે ચાલતું આવી રહ્યા છે જે ચાલી રહ્યા છે એમાં ચેન્જીસ થયું નથી એટલે ઇન્ફોર્મેશન ટ્રાન્સમિશન સુધી આપણે અહીંયા જે એજ્યુકેશન સિસ્ટમ છે એ સીમિત છે. એ ખાસ મોટો એક ચેલેન્જ મને દેખાય છે કે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ માટે અને એક વ્યક્તિના ટ્રાન્સફોર્મેશન માટે એક એવું એજ્યુકેશન સિસ્ટમની જરૂર અત્યારના જમાના અત્યારના સમયમાં છે એવું મને લાગે છે. ભરતભાઈ, અહીંયા સૌથી મહત્વની બાબત અત્યારે એ છે, જનરલી જો વાત કરવામાં આવે શિક્ષક અને શિક્ષણ બંને આમ તો સિમિલર શબ્દો છે. શિક્ષક એટલે મનોવૈજ્ઞાનિક રીતે જો વાત કરીએ તો એને શીખવવું એટલે કે શીખી રહ્યા છે, અને શિક્ષણ અને શિક્ષક આ બંને જનરલી શબ્દો સિમિલર જ માનવામાં આવતા હોય છે અને શિક્ષકોને બહુ મોટું માન આપવામાં આવતું હોય છે. કારણ કે ભૂતકાળમાં લોકો શિક્ષકોને માસ્તર પણ કહેતા હતા. સાથે વાત મારે એ કરવી છે, અત્યારના સમયગાળાની મારે વાત એ કરવી છે, કારણ કે શિક્ષણના સ્તરની મારે વાત કરવી છે. તમે જુઓ કે શિક્ષકો તો ભણાવે છે પરંતુ વિદ્યાર્થીઓનું ધ્યાન ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના વળગણમાં જોવા મળી રહ્યું છે, ચલણ પણ એટલું વધી રહ્યું છે અને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક શિક્ષણને બહુ ઓછા માત્રામાં લઈ રહ્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તો એટલે સુધી કીધું છે, શિક્ષક એ સિંહણનું દૂધ છે જે પીસે ત્રાળ પાડશે. અત્યારના સમયગાળામાં કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થી ત્રાળ તો પાડી જ નથી રહ્યો. શું લાગી રહ્યું છે સોશિયલ મીડિયાનું વળગણ અને આ શિક્ષક દિવસ, શું માનો છો આપ? બહુ સારો સવાલ આપે પૂછ્યો વિવેકભાઈ. સોશિયલ મીડિયા જેવું છે, ત્યાં આગળ સોશિયલ મીડિયા દ્વારા એજ્યુકેશન પણ અપાઈ રહ્યું છે આપણે એવું જોઈ રહ્યા છીએ, પણ સાથે સાથે મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં મજોરિટી એની અંદર આપણે જોઈએ છે કે એની અંદર વળગણના લીધે જે વિદ્યાર્થી છે એ શિક્ષક શિક્ષણથી દૂર જઈ રહ્યો છે. ત્યાં આગળ ડિસ્ટ્રેક્શન્સ, ત્યાં આગળ એજ્યુકેશન ઉપર ફોકસ મિનિમલ છે, એજ્યુકેશન ફ્રીલી અવેલેબલ પણ નથી. આ ઘણા બધા ઇશ્યુઝ આપણે જોઈ રહ્યા છીએ. આપે કહ્યું શિક્ષક અને શિક્ષણ એ બંને એકબીજાને સાવ નજીક શબ્દો છે. આપે સાથે સાથે એ પણ કહ્યું કે માસ્તર એ એક જમાનામાં શિક્ષકને કહેવાતા, અત્યારના એ લેવલ પણ અને આપણે સોશિયલ મીડિયાની સાથે એજ્યુકેશનને મૂકી રહ્યા છીએ. ખરેખર બહુ દુઃખદ વાત છે કે સોશિયલ મીડિયાની અંદર જે મલ્ટી મોડલ એ લોકોના મલ્ટી સેન્સરી અપ્રોચ છે, ક્યાંક 3D હવે સોશિયલ મીડિયા આવી રહ્યું છે, AI જનરેટિવ છે, રિયલ એક્સપિરિયન્સીસ છે, આ બધાની સાથે સાથે જે એજ્યુકેશનનો કોર છે એ ક્યાંકને ક્યાંક સાઈડમાં મુકાઈ રહ્યો છે. આપણે એક એવા શિક્ષક જે તમે માસ્તરની વાત કરીએ, ખૂબ સારી વાત કરી કે પહેલા એવું કહેવાતું કે જે માના સ્તર ઉપર જઈ અને ભણાવે એને માસ્તર કહેવાય. હવે એ સ્તર આજના કેટલાક શિક્ષકોની અંદર મળી શકે, એ ક્લાસરૂમમાં પણ જ્યારે એબસેન્ટ છે એ પ્રકારનો શિક્ષક, તો એ સોશિયલ મીડિયાની અંદર આપણને કઈ રીતના મળશે? અને જ્યારે સોશિયલ મીડિયાની અંદર સ્ટુડન્ટ્સ ગરકાવ છે,
ત્યારે માના સ્તર ઉપર ભણાવે એવા માસ્તરો તો નથી, પણ માં પોતે જે એવું કહેવાય છે કે એક સારી માતા બરાબર 100 સારા શિક્ષક, એવી માતા પણ ક્યાંક ને ક્યાંક પોતાનો રોલ સોશિયલ મીડિયા ઉપર જ અદા કરી રહી છે. માતા પોતે સોશિયલ મીડિયા ઉપર રીલ પોસ્ટ કરે છે જ્યારે બાળકને ભણવાનું છે. આ બધા પરિસ્થિતિની અંદર ખરેખર બાળકને એક સોશિયલ મીડિયાનો યોગ્ય વિવેક એ શીખવવો ખૂબ જરૂરી છે. શિક્ષણની અંદર લક્ષણ એ ખૂબ જરૂરી છે. જ્યારે લક્ષણ વગરનું શિક્ષણ હોય ત્યારે એ ભક્ષણ કરે છે, આપણા મહાપુરુષોએ શીખવાડ્યું છે. લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરે છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર જે અશ્લીલતાનો રાફડો ફાટ્યો છે, જે ડિસ્ટ્રેક્શન્સનો રાફડો ફાટ્યો છે, બધું જ જોતા આપણને એની અંદર સહેજ પણ લક્ષણ દેખાતું નથી. અને આ પ્રકારે શિક્ષિત ગારો જે પાકે છે એ લોકો પણ પોતાનો ટાઈમ ઇન્ટરનેટ ઉપર જ વેડફે છે, સોશિયલ મીડિયા ઉપર જ વેડફે છે. ઓફિસ ગયા બાદ પણ આ લોકો સોશિયલ મીડિયા ઉપર જ રત હોય છે. પોતાની સક્સેસ અને ફેલિયરના માપદંડ એ લોકો સોશિયલ મીડિયા ઉપર નક્કી કરે છે. પોતે કેટલા ટકા લાવ્યા એટલું નહીં, પણ પોતે કેટલા લાઇક્સ લાવ્યા એના ઉપર એમની પોતાની સક્સેસ નક્કી થતી હોય, ત્યારે સ્વાભાવિક છે કે એનાથી દૂર રહી અને ખરેખર સાચા અર્થની અંદર સાચું શિક્ષણ મેળવે બાળકો એ ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયાનો વપરાશ ખૂબ 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 અને ખૂબ જ રિસ્ટ્રિક્ટ અને બહુ જ જેને કહીએ ને કે વિવેકપૂર્ણ રીતે મા બાપે કરતા શીખવવો પડે. આના સિવાય બીજો કોઈ આની અંદર આપણને શિક્ષણની અંદર રસ્તો દેખાતો નથી. ભરતભાઈએ કહ્યું એ પ્રમાણે કે માસ્તર એટલે કે માના સ્તર પર જઈને ભણાવે એટલે કે માસ્તર. પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે ગુજરાતનું શિક્ષણ, તમે સમજો આખી વાત, માસ્તર અને ગુજરાતનું જે શિક્ષણનું જે સ્તર છે એ ક્યાંક ને ક્યાંક નીચું જોવા મળી રહ્યું છે. માસ્તરની જ્યારે વાત નીકળી છે ત્યારે એક પ્રશ્ન પૂછવાનો મને મન થાય, માસ્તર એટલે માના સ્તર ઉપર, પરંતુ અત્યારના સમયગાળામાં પણ ગામડામાં તમે જુઓ કે ગામડામાં તો માસ્તર જ કહેવામાં આવે છે, પરંતુ માસ્તર જ્યારે વિદ્યાર્થીઓને ભણાવે છે ત્યારે વિદ્યાર્થીઓ માસ્ટર નથી બની જતા. તમે સમજો, માસ્ટરી જે આપણે કહીએ છીએ એ વિદ્યાર્થીઓ ક્યાંક માસ્ટર નથી બની જતા. એમનામાં ક્યાંક ને ક્યાંક જે માસ્ટરીનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે. એ અભાવને દૂર કરવો હોય, એને ખીલાવવો હોય, એને ચમકાવવો હોય તો કેવા પ્રયત્નો આ શિક્ષક દિવસ નિમિત્તે કરવા જોઈએ, આપ શું માનો છો? અને મારા મંતવ્ય પ્રમાણે જે હાલના જે શિક્ષકો છે એ ટ્રેન્ડ નથી. એટલે સૌથી ફર્સ્ટ જે મને લાગે છે એ કે ટીચર્સ ટ્રેનિંગ એક સિરીઝ ઓફ ટીચર્સના ટ્રેનિંગની એક પ્રાવધાન કે એવું આયોજન કરવું જોઈએ, જ્યાંથી શિક્ષકને એની નો ડાઉટ ટીચર્સ ક્વોલિફિકેશન્સ છે, પણ રિયલ ટાઈમમાં શિક્ષક બાળકો જોડે, સ્ટુડન્ટ્સ જોડે કઈ રીતે ઇન્ટરેક્ટ કરવું, એમને નોલેજ કઈ રીતે ટ્રાન્સમિટ કરવું, એમની અંદર પરિવર્તન કઈ રીતે લાવવું, એમને ઇન્સ્પાયર કઈ રીતે કરવું, એ ઘણી બધી એવું વિષય છે જે એક શિક્ષકોની અંદર સ્કિલ્સનો અભાવ લાગે છે. અને એના કારણે પણ શિક્ષણનું એક સ્તર એક લેવલ સુધી સીમિત રહી જાય છે. બીજી વસ્તુ છે કે એક પહેલાના જમાનાના અત્યારના જ્યારે આપણે શિક્ષકોની એક સરખામણી કરીએ તો એવું લાગે છે કે શિક્ષક ખાલી એક જોબ નથી કરતા, એમને જોબ સિવાય પણ એક નૈતિક જવાબદારી હોય છે. એટલે જૂના જમાનામાં શિક્ષકોમાં એક નૈતિક જવાબદારી એમની અંદર એવું એ ફીલ કરતા હતા, જે અત્યારે અનફોર્ચ્યુનેટલી શિક્ષક માત્ર એક એમ્પ્લોય કે એક એમ્પ્લોય રીતે કામ વધારે કરે છે, અને એમની એક નૈતિક જે જવાબદારી છે એમનું બોધ અમુક સમય નથી હોતા. એ ના હોવાના કારણે એ સ્ટુડન્ટ્સને એટલા બધા વધારે ઇન્સ્પાયર પણ નથી કરી શકતા. એટલે ત્યાં એક બહુ મોટો ગેપ દેખાય છે. તો ખાલી એક ઇન્ફોર્મેશન ડિલિવરી સુધી એમનું રોલ સીમિત થઈ જાય છે. એટલે મને લાગે છે કે ટીચર્સ એક સિસ્ટમેટિક ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ હોવો જોઈએ, એક કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશને પેરેલલી ચલાવવું જોઈએ, જેથી અમને કન્ટિન્યુઅસ જેથી ટીચર્સ કે શિક્ષકોના કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ થઈ શકે. બીજી વસ્તુ છે કે શિક્ષકોને પણ એક
સેલરી સિવાય આમ ઘણું બધું મોટિવેશન જરૂરી છે. એ એમનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ હોય, એમનું કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ હોય, એ સ્કૂલે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે ખાસ એના ઉપર પણ એમ્ફસાઇઝ કે ભાર આપવું જોઈએ. બદલાવની વાત કરવી છે, ખાસ કરીને પહેલાનું શિક્ષણ, અત્યારનું શિક્ષણ, આપ શું બદલાવ જોઈ રહ્યા છો અને કેવો બદલાવ આવવો જોઈએ, શું માનો છો આપ? પહેલાનું શિક્ષણ, અત્યારનું શિક્ષણ, એટલે આપણે શિક્ષણની અંદર ઘણા બધા ફેઝિસ આપણે જોયેલા છે અત્યાર સુધીમાં. પહેલાનું શિક્ષણ એટલે કેટલું પહેલાનું, ગુરુકુળનું શિક્ષણ કે પછી વુડ્સ ડિસ્પેચ મેકોલે મિનિટ્સ પછીનું શિક્ષણ, 1970 અને 80ના દાયકાનું શિક્ષણ કે પછી 2020ની અંદર નવી એજ્યુકેશન પોલિસી આવી ત્યારબાદનું શિક્ષણ, આ ઘણા બધા પડાવ છે. અને ચોક્કસપણે દરેકની અંદર માર્કેટની ડિમાન્ડ અને જે સમજ હતી એ પ્રમાણે શિક્ષણમાં ફેરફાર આવ્યા છે. ગુરુકુળ શિક્ષણ અત્યારના જેટલા પણ, હું થોડુંક એક કદાચ એક્ઝાજરેશન લાગે પણ આઈ વિલ ગો એન્ડ સે દેટ વેરી બ્લન્ટલી કે ગુરુકુળ શિક્ષણની અંદર જે ચાલતું હતું, હેન્ડ્સ ઓન લર્નિંગ હતું અને એક ઇન્ટિગ્રેટેડ અપ્રોચથી લર્નિંગ હતું, એક્સપિરિયન્શિયલ લર્નિંગ હતું. આ જે લર્નિંગ હતું એનાથી આપણે દૂર જઈ અને એક ઇન્ડસ્ટ્રીયલ મોડલની અંદર આપણે ફિટ થયા. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું અને માર્કેટની અંદર એક પ્રકારની રિક્વાયરમેન્ટ ઊભી થઈ, ત્યારે આપણે માર્કેટને રેલેવન્ટ સ્કિલ્સ મળે એના માટે થઈને પ્રયત્નશીલ થયા. ભારતની અંદર 70 અને 80ના દાયકાની અંદર ખાસ કરીને જ્યારે શિક્ષણને પુશ આપવાની જરૂર હતી, ત્યારે શિક્ષણને કેવળ ને કેવળ પુસ્તકના પહેલા અને છેલ્લા પાનાની વચ્ચે આવતા પાનાઓ ઉપર સીમિત કરી દેવામાં આવ્યું, એવું આપણે કહીએ તો એમાં એક્ઝાજરેશન નથી. અને એને રિવર્સ કરવાનો અત્યારના એક જે પ્રયાસ થઈ રહ્યો છે, વી આર ગોઈંગ બેક ક્યાંક ને ક્યાંક એક્સપિરિયન્શિયલ લર્નિંગ, હેન્ડ્સ ઓન લર્નિંગ, કે કરીને શીખવું, પોતે અનુભવ કરીને શીખવું, ખાલી ખાલી ગોખી ન લેવું પણ સમજી અને એને પ્રોબ્લેમ સોલ્વિંગની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવું, આ બધા પ્રકારની જે અભ્યાસની રીતમાં જે ફેરફાર આવી રહ્યા છે એ ખૂબ જ અગત્યના છે, ખૂબ જ સારા છે, પોઝિટિવ છે. સાથે સાથે અહીંયા આગળ એક નોંધપાત્ર વસ્તુ એ પણ છે કે એજ્યુકેશનની અંદર આપણે આઈડિયાઝની અંદર પાછળ જઈ રહ્યા છીએ, પાછળ જઈ રહ્યા છીએ એટલે વી આર રીઇન્વેન્ટિંગ આવરસેલ્સ. આપણે સ્પાઇરલની અંદર ઉપર તો જઈ રહ્યા છીએ પણ સાથે સાથે આપણે આપણા બેઝને ટચ કરી રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક મારું એટલું બધું જ ખરાબ અને પશ્ચિમનું હતું એટલું બધું જ સારું એમ કરીને જે આંધળું અનુકરણ કરી રહ્યા હતા એમાંથી થોડુંક બહાર નીકળવાનો અત્યારના જે એક પ્રયાસ થઈ રહ્યો છે એ ખૂબ જ નોંધપાત્ર છે અને પ્રશંસાપાત્ર છે. પણ સાથે સાથે પશ્ચિમની અંદર જે ટેકનોલોજી છે એનો પણ જે વિનિયોગ કરવામાં આવી રહ્યો છે એ પણ એટલી જ પ્રશંસાને પાત્ર બાબત છે, એનાથી પણ વેગળા ન જ થવું જોઈએ, એ પણ નોંધવા જેવી બાબત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જનરેટિવ લર્નિંગ, આના દ્વારા જે અત્યારના નવું એજ્યુકેશન અપાઈ રહ્યું છે, જે માતૃભાષામાં પણ અપાઈ રહ્યું છે, એ તમે હમણાં જાપાનની વાત કરી, આવા તો ઘણા બધા કન્ટ્રીઝ છે, ફ્રાન્સ છે, જર્મની છે, ચાઇના છે, આ કોઈ જ ઇંગ્લિશની અંદર, કેવળ ઇંગ્લિશની અંદર એજ્યુકેશન નથી આપી રહ્યા, તેઓ પોતાની માતૃભાષાને વળગીને સારામાં સારું એજ્યુકેશન આપી રહ્યા છે. અને આજે આપણે જોઈએ છે કે જાપાનની અંદર જે ટેકનોલોજીનો વિકાસ થયો એવો બહુ ઓછા દેશોમાં થયો, જર્મની આજે આખી દુનિયાનું એન્જિનિયરિંગનું હબ કહેવાય છે. આજે પણ આપણે જર્મની જાપાનમાં જઈએ તો પોતાની માતૃભાષાની સાથે જ તેઓ કામ કરી રહ્યા છે. એટલે સારામાં સારી ટેકનોલોજી, આપણી પોતાની જ મેથોડોલોજી અને સાથે સાથે બહુ જ જેને કહીએ ને કે ફાઇન ટ્યુન કરેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી અને ઇન્ડિયન મેથોડોલોજી, આ ત્રણેયનું જે સમન્વય કરી અને અત્યારના આગળ વધવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ કદાચ આપણા ઇતિહાસમાં પહેલી વખત આટલી ખૂબ સુંદર એક ઘટના થઈ રહી છે. અને આ ત્રણેયની અંદર ચોથી વસ્તુ જે પ્રશાંત સરે વાત કરી એની અંદર મારે એડ કરવું છે કે શિક્ષકની અંદર જે ખૂટી રહ્યું છે, આની અંદર પ્રાણ છે એ શિક્ષક છે. આજે ઇન્ટરનેશનલ ટીચિંગ ડે નથી, ટીચર્સ ડે છે. આ બધાની અંદર સેન્ટ્રલ ફિગર ઇઝ ટીચર. શિક્ષક છે એ જ્યાં સુધી પોતાની જવાબદારી સમજી અને પછી આગળ નહીં વધે ત્યાં સુધી આ બધું જ અધૂરું રહે. અહીંયા આગળ આપણે ગુજરાત અને શિક્ષણની જ્યારે તમે વાત કરી ત્યારે આપણે કઈ રીતના ભૂલી શકીએ કે ગુજરાતની અંદર નાનાભાઈ ભટ્ટ અને બીજુભાઈ બધેકા જેવા એક ઉચ્ચ કક્ષાના કેળવણીકાર જે પાક્યા
એમને આપણે શિક્ષક નથી કહેતા, આપણે એમને કેળવણીકાર કહીએ છીએ. દરેક શિક્ષક જ્યારે પોતાની જવાબદારી સમજતો થશે, પ્રશાંત સરે વાત કરી એવી રીતના, ત્યારે શિક્ષક કેવળ શિક્ષણ આપતો કે કેવળ પાઠ્ય પુસ્તક ભણાવતો શિક્ષક મટીને કેળવણીકાર તરફની પ્રગતિ કરી શકશે. મહત્વની બાબત એ છે, કેળવણીની વાત હોય કે પછી અન્ય વાત હોય, પરિવર્તનની ખાસ વાત કરવી છે. હાલના શિક્ષણમાં આપ કેવા પ્રકારના પરિવર્તન જોઈ રહ્યા છો અને કેવા પ્રકારના પરિવર્તન આપ ઈચ્છો છો, શું કહેશો? ભરતભાઈ, બહુ સરસ વસ્તુ અહીંયા રજૂઆત કરી કે શિક્ષણ એક ફાસ્ટ, લાઈક બહુ અલગ, એક યુનિક પરિવર્તનથી પસાર થઈ રહ્યા છે. અને કોવિડ અને લોકડાઉન પછી ટેકનોલોજીનો જે સમાવેશ છે એજ્યુકેશનમાં, એનું જે પ્રપોર્શન છે બહુ વધી ગયા છે. એટલે સૌથી પહેલા તો મને દેખાય છે કે એજ્યુકેશનની અંદર ટેકનોલોજીનો જે વધી ગયું છે. અને બીજી વસ્તુ હું જોઉં છું કે ટીચિંગ મેથડ્સ, પાછલા 15-20 વર્ષની અંદર ટીચિંગ મેથડોલોજીમાં ખાસો ફેરફાર આવી ગયો છે, કાફી એટલે ખાસો ચેન્જીસ આવી ગયો છે. એક છે જે રોટ લર્નિંગ મેથડ થી નીકળીને આજે એક્સપિરિયન્શિયલ લર્નિંગ હોય કે લર્નિંગ બાય ડુઈંગ છે, એનો મહત્વ વધી રહ્યું છે. બીજી વસ્તુ જે મને લાગે છે એ છે એસેસમેન્ટ મેથડ્સ. એક એવું જમાનો હતો જ્યારે આખું વર્ષ ભણવાનું અને 3 કલાકની પરીક્ષાની અંદર એક વિદ્યાર્થીનું આકલન થાય, એ વસ્તુ હવે ચેન્જ થઈ રહ્યા છે. અલગ અલગ એસેસમેન્ટ મેથડ્સ આવી રહ્યા છે જેથી એક બાળકને કે એક સ્ટુડન્ટના અલગ અલગ આયામો એસેસ થવામાં આવ્યું છે, જેથી એનું ટેલેન્ટ, એનું સ્કિલ, એનું ઇન્ટેલિજન્સ બધું મેપ થઈ રહ્યા છે. એટલે એસેસમેન્ટ લેવલે ખાસો ડિફરન્સ આવી રહ્યા છે. અને એનો સૌથી મોટો બેનિફિટ સ્ટુડન્ટ્સને મળે છે, કારણ કે એક સ્ટુડન્ટ સેન્ટ્રિક એસેસમેન્ટ પ્રોસેસ બની રહ્યા છે. આનો ફાયદો એટલા માટે છે, સ્ટુડન્ટ્સ માટે એટલા માટે ફાયદાજનક છે કે દરેકના એક જ સ્કિલ ના હોય, દરેકને એક એક સ્ટુડન્ટ વિદ્યાર્થી, એક એક વિદ્યાર્થી એની રીતે યુનિક હોય. એટલે દરેક વિદ્યાર્થીને એનો યુનિકનેસ, એનું ટેલેન્ટ, એનું સ્કિલ એ પ્રેઝન્ટ કરવાનો તક મળે છે આવા ડાયવર્સ એસેસમેન્ટના લીધે. અને બીજો એક મુદ્દો જે મને ખાસ મનમાં આવે છે એ છે કે પેરેન્ટ્સની જે ઇન્વોલ્વમેન્ટ છે એ સ્ટુડન્ટને એજ્યુકેશનમાં કે એના લર્નિંગમાં એનો ભાગીદારી વધી રહ્યા છે. એટલે એક ખાસ મુદ્દો મને દેખાય છે. અને ફ્યુચરમાં ઇન્ફોર્મેશન સ્ટોરિંગ, મગજમાં ઇન્ફોર્મેશન સ્ટોર કરવાના જે અત્યારે એજ્યુકેશન સિસ્ટમ જે ચાલે છે, જે મોટા ભાગે ઇન્ફોર્મેશન સ્ટોર કરવાનું ટ્રેન કરે છે, એનાથી ઇન્ફોર્મેશનને કઈ રીતે ચેટ જીપીટી જેવા ટેકનોલોજી છે જે ઇન્ફોર્મેશન આખું આપી જ દે છે તમને, પણ અત્યારે આવા હ્યુમન સ્કિલ ડેવલપમેન્ટ કે હ્યુમન સ્કિલ્સ પર એજ્યુકેશન વધારે ભાર આપશે. ફોર એક્ઝામ્પલ, કમ્યુનિકેશન છે, જજમેન્ટ છે, બેસિકલી ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. એટલે ટેકનોલોજી કેવું છે, ટેકનોલોજી તો વધવાનું છે અને વધી રહ્યા છે, પણ ટેકનોલોજી એક એવું સમય પર આવશે જ્યારે ટેકનોલોજી આપણને ખૂણામાં અંપુશ કરશે અને કહેશે કે હવે હ્યુમન બિંગ, એઝ અ હ્યુમન બિંગ તરીકે તમે તમારું ગુણ બહાર કાઢો, ત્યારે આ હ્યુમન એબિલિટીઝ કે હ્યુમન સ્કિલ્સની વધારે જરૂર પડશે. એટલે ફ્યુચરમાં એજ્યુકેશન જે છે એનું ફોકસ ઇન્ફોર્મેશન થી બહાર નીકળીને હ્યુમન સ્કિલ ડેવલપમેન્ટ, જે મેં તમને ઉદાહરણ આપ્યું એના ઉપર, એ મારું પર્સનલ વિચાર છે કે એના ઉપર એ આવશે. મેં જુઓ કે એક વિદ્યાર્થી જ્યારે ખૂબ જ ભણી ગણીને જ્યારે મોટો થયો અને એક શિક્ષકે જ્યારે એને ભણાવ્યો હોય અને એ વિદ્યાર્થી માનો કે કલેક્ટર બની જાય છે, કલેક્ટર તો બની જાય છે પરંતુ શિક્ષકનું ઋણ ક્યાંય ને ક્યાંય ભૂલાતું નથી. કલેક્ટર માનો કે બની જાય છે ત્યારે પગે તો લાગવું પડે છે શિક્ષકને જ, કારણ કે કલેક્ટર શેના કારણે બન્યો? શિક્ષકે ભણાવ્યો, શિક્ષકે ભણાવીને એને મહત્વનું જ્ઞાન આપ્યું, અલગ અલગ પરીક્ષાઓ પાસ કરી, જ્ઞાન કોને આપ્યું? શિક્ષકે જ આપ્યું ને, એના કારણે તો કલેક્ટર બન્યો. પછી જ્યારે પગે લાગે છે એટલે ઉર્જાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય છે, એનામાં શું લાગે છે? કલેક્ટર જ્યારે શિક્ષકને પગે લાગે છે ત્યારે એક નવી ઉર્જાનું જે જોવા મળતું હોય છે, શું માનો છો? આવી જ્યારે ઉર્જાઓ જોવા મળતી હોય છે ત્યારે
શિક્ષકનું ઋણ જળવાઈ રહે, શિક્ષકનું માન જળવાઈ રહે એના માટે કોઈ કાર્યક્રમ થવો જોઈએ કે કેમ, સરકાર તરફથી પ્રોત્સાહન મળવું જોઈએ કે શું માનો છો આપ? ચોક્કસ આ પ્રકારની જે કાર્યક્રમ અથવા સમારંભ થતો હોય છે, આ પ્રકારના કાર્યક્રમો અથવા સમારંભો જો થાય તો એ ન કેવળ એક કે બે વ્યક્તિ પરંતુ સમગ્ર સમાજની અંદર એક નવી ઉર્જાનો સંચાર કરી શકે. અને આની અંદર સરકાર કરતા વધારે એ સમાજ આખે આખો જ્યારે આ પ્રકારનું કાર્ય કરે ત્યારે વધારે સુંદર રીતે આ કાર્યક્રમને ઓપ આપી શકાય અને ખરેખર ઉર્જા ત્યારે ઉત્પન્ન થઈ શકે જ્યારે એ અંતઃકરણ પૂર્વક બહાર નીકળતું હોય, નહીં કે આયોજન પૂર્વક. આયોજન ચોક્કસ હોવું જ જોઈએ, પણ કેવળ આયોજન નહીં પરંતુ અંતઃકરણ જ્યારે એ ઉભરો ઠાલવે અને જ્યારે શિક્ષકને એ ઉભરો ચરણે જ્યારે ધરવામાં આવે ત્યારે ઉભરાની અંદરથી જે ઉર્જા આવે ને એ જ સાચી ઉર્જા સમાજને નવચેતનવંતો કરી શકે છે. પ્રશાંતભાઈ, મહત્વની બાબત એ છે કે સમાજમાં જે પ્રમાણે તમે જુઓ કે ગ્રામ્ય કક્ષાની મારે વાત કરવી છે કે ગ્રામ્ય કક્ષામાં જે પ્રમાણે શિક્ષકો તો જોવા મળી રહ્યા છે પરંતુ ઘણા લોકો અધ વચ્ચેથી ક્યાંક ને ક્યાંક શાળાઓ છે તે છોડી દેતા હોય છે અને એના જ કારણે વાલીઓને પીસાવવાનો વારો આવી રહ્યો છે અને એ પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે. અધ વચ્ચે શાળાએ છોડતા જે વિદ્યાર્થીઓ છે એને લઈને આપ શું કહેવા માગો છો, ખાસ કરીને રૂરલ એરિયા માટે? એ થોડુંક અનફોર્ચ્યુનેટ છે કે રૂરલ એરિયામાં જે મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન છે એનો વિકાસ આપણે જે શહેરોમાં જોવા મળે છે એટલું પહોંચ્યા જ નથી. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત હોય કે ટીચરની ગુણવત્તા હોય કે ફેસિલિટીઝ હોય હજુ સુધી પહોંચ્યા નથી. પણ મને એવું લાગે છે ટેકનોલોજી આપણા માટે એક વરદાન તરીકે છે. ટેકનોલોજીના ઉપયોગ કરીને આ જે સ્ટાન્ડર્ડ છે એજ્યુકેશન જે મોટાભાગે શહેરોમાં મળતા હોય એ વસ્તુ આપણે રૂરલ એરિયાઝમાં પણ લઈ જઈ શકે છે. અને એનાથી જે રૂરલ એરિયાનું જે એજ્યુકેશન સ્તર છે ડેફિનેટલી મને લાગે છે કે વધશે. તો ટેકનોલોજીને એક 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 ડિફિકલ્ટ વસ્તુ ના સમજતા એને એક આપણે ફ્રેન્ડ તરીકે લઈને આપણે એજ્યુકેશનનું સ્તર ડેફિનેટલી રૂરલ એરિયાઝમાં વધારી શકીએ છીએ. પ્રયત્નોની જરૂર છે. પ્રશાંતભાઈ અને ભરતભાઈ આપ જોડાયા, ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.